નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જોવાના છે તેમાં આપણો આજનો વિષય છે વિજ્ઞાન મિત્રો રહેવાનો છે. ધોરણ 8નું વિજ્ઞાન પેપર જોવાના છે મિત્રો. તારીખ છે 1/4/2023, કુલ ગુણ છે 25, સમય રહેશે 1 કલાક. તો મિત્રો, આ એક મોડલ પેપર છે, એની પણ નોંધ લેવી. નમૂના પ્રશ્નપત્ર છે મિત્રો, આ મોટા અક્ષરે મિત્રો લખી દઉં છું, એની પણ તમારે નોંધ લેવી. આમાં તમારા ક્વેશ્ચનો મિત્રો પૂછાઈ શકશે. તો જોડકા જોડો, તો વિભાગ એ છે અને વિભાગ બી છે મિત્રો. તો આપણે જોઈએ તો બળનો એકમ, તો મિત્રો બળનો એકમ કયો થશે? તો આપણે જોઈએ તો બળનો એકમ થશે, પહેલામાં જવાબ આવશે બી, ન્યૂટન થશે મિત્રો. પછી છે, થોડોક મિત્રો ઘાટો કરી લો મિત્રો આ. પછી છે સ્થિત વિદ્યુત બળ, તો આપણે જોઈએ તો બીજામાં સી આવશે, અસંપર્ક બળ. પછી છે મિત્રો ત્રીજામાં મિત્રો ડી આવશે, દબાણનો એકમ છે. પછી આપણે જોઈએ તો ચોથામાં એ આવશે. તો મિત્રો આવી તો જોડી લેવાના, અહીંયા આન્સર પણ આપેલા છે મિત્રો, સાહિત્ય જોઈ લેવા મિત્રો. મિત્રો આપણે આગળ વધી જઈએ, કોષ્ટક નંબર 2 તરફ આગળ વધી જઈએ. વિભાગ એ છે અને વિભાગ બી છે. ઘર્ષણનું કારણ, તો આપણે જોઈએ તો ઘર્ષણનું કારણ છે શૂન્ય ઘર્ષણ, ધારાકીય આકાર અને બોલ બેરિંગ. તો આપણે જોઈએ તો આમાં આપણે જવાબ મિત્રો આપી દીધેલા છે, અહીંથી પણ તમે જોઈ શકો છો, હું જોડી પણ આપું છું. પહેલામાં ડી આવશે મિત્રો, ઘર્ષણનું કારણ સપાટીઓનું અનિયમિતતાનું જોડાણ, શૂન્ય ઘર્ષણ. તો આપણે જોઈએ તો બીજાનું આવશે શક્ય નથી. ધારાકીય આકાર, તો ધારાકીય આકાર એટલે તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે, અને બોલ બેરિંગ તો લોટણ ઘર્ષણ મિત્રો. આવી રીતે જોડી લેવા મિત્રો. તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે. પછી આપણે જોઈએ તો ત્રીજો છે મિત્રો, ત્રીજો મિત્રો આપેલું છે કર્ણપ્રિય ધ્વનિ, અસુખદ ધ્વનિ, વધુ આવૃત્તિ, વધુ કંપ વિસ્તાર, પુરુષોમાં સ્વર તંતુઓની લંબાઈ, સ્ત્રીઓમાં સ્વર તંતુઓની લંબાઈ. તો મિત્રો આપણે જોઈએ તો પહેલું કર્ણપ્રિય સંગીત ધ્વનિ, તો મિત્રો આપણે જોઈએ એ સંગીત આવશે મિત્રો. પછી છે અસુખદ ધ્વનિ, તો આપણે જે આવે છે પ્રબળ ધ્વનિ. તો બીજાનું આવશે મિત્રો ડી સાથે ઘોઘાણ, તો અપ્રિય અસુખદ છે મિત્રો. વધુ આવૃત્તિ, આવૃત્તિ મિત્રો આપણે જોઈએ તો વધુ આવૃત્તિ, તો આપણે જોઈએ તેમાં આવશે એફ, તીણો ધ્વનિ. વધુ કંપ વિસ્તાર, તો ચોથાનું આવશે બી, પ્રબળ ધ્વનિ. પછી છે મિત્રો પુરુષોમાં સ્વર તંતુઓની લંબાઈ, તો કેટલી થશે મિત્રો? 20 મિલી, આપણે જોઈએ તો 20 મિલીમીટર કહી શકીએ આપણે એમ. પછી છે છઠ્ઠામાં એ, 15 mm. તો મિત્રો આવી રીતે જોડી લેવા, અને મિત્રો એને જવાબ પણ અહીંયા આપેલા છે. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. મોસ્ટ ટાઈમ બી મિત્રો પેપર છે, એની પણ તમારે નોંધ લેવી. અને મિત્રો સારી રીતે કરી લેશો તો તમારે કાંઈ વાંધો નહીં આવે મિત્રો. તો આપણે જોઈએ તો તાંબુ અને એલ્યુમિનિયમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, કાર્બનનો સળિયો, વિદ્યુત પૃથ્થકરણ, લીંબુનો રસ, એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણો. તો આપણે જોઈએ તો તાંબુ અને એલ્યુમિનિયમ, તો મિત્રો આપણે એનો જવાબ રહેશે મિત્રો સુવાહક છે તેવો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, તો આપણે જોઈએ તો શું થશે? વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા. પછી મિત્રો આપણે જોઈએ તો ત્રીજાનું એ સાથે કાર્બનનો સળિયો, ઇલેક્ટ્રોડ છે મિત્રો. વિદ્યુત પૃથ્થકરણ, તો આપણે જોઈએ તો શું થશે? ચોથામાં ઈ, ઇલેક્ટ્રોપ્લેટિંગ છે. લીંબુનો રસ, તો આપણે જોઈએ તો વિદ્યુત મંદવાહક છે. અને એસિડ બેઝ દ્રાવણ, તો વિદ્યુત દ્રાવણ છે મિત્રો. એનો જવાબ પણ મિત્રો અહીંયા આપેલો છે મિત્રો, જોઈ લેવું. મિત્રો આપણે એક પેપર બીજું પણ કરાવેલું છે વિજ્ઞાનનું, એ પણ તમે જોઈ લેજો મિત્રો, આ ચેનલ પર તમને મળી જશે તમને. મિત્રો આપણે આગળ વધી જઈએ. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો પહેલું છે મિત્રો પરાવર્તક કોણનું માપ આપાતકોણના માપ કરતાં વધારે હોય છે, તો એ ખોટું છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબંધમાં આપણા પાસા ઉલટ સુલટ દેખાય છે, તો મિત્રો એ સાચું છે. સમાંતર ગોઠવાયેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબો મળે છે, તો એ ખોટું છે. સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ આભાસી હોય છે, તે મિત્રો સાચું છે. સમતલ અરીસામાં વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાની સરખે અંતરે હોય છે, સાચું છે મિત્રો. વિષભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે, તો એ ખોટું છે મિત્રો. કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન વિષભાર મેળવે છે, તો મિત્રો બિલકુલ સાચું છે મિત્રો. મિત્રો આપણે આગળ વધી જઈએ. પછી મિત્રો ગાજવીજ સાથેના તોફાન દરમિયાન ક્ષત્રિય ઓઢવી સલાહ ભર્યું નથી, તો એ સાચું છે. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, પરંતુ તે ટુકડામાં વિભાજિત થયેલું છે, તો એ સાચું છે. એલઈડી એક વિદ્યુત ગોળો છે જે ટેસ્ટરમાં વપરાય છે, તો એ પણ સાચું છે મિત્રો. પછી મિત્રો આપણે આગળ વધી જઈએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો મિત્રો તમે જોઈ લો, પોઝ કરીને વાંચી લેજો.
તો મિત્રો તમે જોઈ લેજો, આપણે આગળ વધી જઈએ. લોટન ઘર્ષણ બળ એટલે શું? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન બળ કહે છે. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી છે મિત્રો, હવાનું પ્રદૂષણ તથા ધ્વનિનું પ્રદૂષણ હાનિકારક અસરો ઓછી કરવા માટેનો એક ઉપાય જણાવો. જુદી જુદી ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ. શા માટે અમુક મર્યાદા સુધી તાજા ફળો અને શાકભાજી વિદ્યુતનું વહન કરે છે? તાજા ફળો અને શાકભાજીમાં હાજર એવા વિદ્યુત ક્ષારોને કારણે તેઓ અમુક મર્યાદા સુધી વિદ્યુતનું વહન કરે છે. પછી મિત્રો આગળ વધી જઈએ. મિત્રો પછી તમે જોઈ લો, સુવાક એટલે શું તેના બે ઉદાહરણ આપો. ઘાસના સળિયાને રેશમ સાથે ઘસવાથી બંનેમાં કયા પ્રકારના વિદ્યુત ભારનું ઉત્પન્ન થાય છે? તો ઘાસના સળિયા પર ધન વિદ્યુત ભાર અને રેશમ પર ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. અર્થિંગ એટલે શું અને સુવાક એટલે શું તેના ઉદાહરણ આપો. તો કોપર અને એલ્યુમિનિયમ. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો આકાશમાં થતી વીજળી અંગે પ્રાચીન સમયના લોકો અત્યારના લોકોની શું માન્યતા છે? સાયકલ તથા વાયરો વાહનો રિપેર કરનારા કારીગરો વાહનોની ગતિશીલ ભાગોને વચ્ચે ગ્રીસ લગાડે છે. ઉઘાડે પગે ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડવું જોખમકારક છે. તો મિત્રો બધા ક્વેશ્ચનો મોસ્ટ ટાઈમ બી છે. વૈજ્ઞાનિક કારણો પણ પૂછાઈ શકે છે મિત્રો. આ સાયકલવાળું મિત્રો વૈજ્ઞાનિક કારણમાં હોઈ શકે, અને આ ઉઘાડા પગવાળું પણ તમારે વૈજ્ઞાનિક કારણમાં હોઈ શકે છે મિત્રો. એની પણ તમારે નોંધ લેવી. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. હવે પછી છે મિત્રો, મિત્રો વાંચી લેજો. બે યોગ્ય પદાર્થો પરસ્પર ઘસવાથી વીજભારની ઉત્પન્ન ઉદાહરણ આપો, સમજાવો. પછી શંકોશો અને સળીકોશો મિત્રો, મિત્રો તફાવત લખવાનો રહેશે તમારે. મિત્રો આપણે બે આ પેપરમાં પણ લીધેલો હતો અને આ પેપરમાં પણ લીધો છે, એટલા માટે તમને રિવિઝન સારું થઈ જાય. મિત્રો આપણે આગળ વધી જઈએ. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. તો આપણે જોઈએ, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ લાક્ષણિકતા નીચે મુજબ છે. પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબ સીધું હોય છે. પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય છે. પછી છે મિત્રો, અરીસાની વસ્તુ અને તેના પ્રતિબિંબ સરખા અંતરે હોય છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, એટલે પ્રતિબિંબ આભાસી હોય છે. પછી છે મિત્રો, આ તમે જોઈ લેજો મિત્રો, પ્રતિબિંબ અરીસા પાછળ મળે. અરીસા પ્રતિબિંબ સીધું હોય, વસ્તુના કદ જેટલું જ હોય, એ આપણે જોઈએ તો એ સમતલ અરીસા વડે છે મિત્રો. પછી છે મિત્રો, સિસ્મેગિક ઝોનમાં રહેતા લોકો ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ? તો એના વિશેની માહિતી મિત્રો આપેલી છે. તો સિસ્મેગિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવી જોઈએ. તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે મોટા આંચકાઓ સહન કરી શકે. આધુનિક ટેકનોલોજીથી આ શક્ય બન્યું છે. ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી અને લાકડાના વધુ ઉપયોગ કરવો. કબાટ અને સાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોવા જોઈએ. દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ, પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે લોકો ઉપર ન પડે. કેટલીક ઇમારતોને ભૂકંપ સમયે આગ લાગે છે તો તે માટે અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા. પછી મિત્રો ટૂંકનો લખો, ધ્વનિની પ્રબળતા વિશેની ટૂંકનો લખવાની છે મિત્રો. મિત્રો આ વાંચી લો મિત્રો, તમે ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું. મિત્રો આપણે આગળ વધી જઈએ. પછી મિત્રો, તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો. તો જે વહી શકે છે તેને તરલ કહે છે. પ્રવાહી અને વાયુ બંનેમાં સામાન્ય નામ તરલ છે. હવા વાયુઓ પાણી પ્રવાહી પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલોમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ડ્રેગ કહે છે. ડ્રેગનો આધાર તરલની સાપેક્ષ વસ્તુની ઝડપ, વસ્તુનો આકાર અને તરલના પ્રકાર પર છે. પછી મિત્રો માહિતી છે, વાંચી લેજો. પછી મિત્રો ગુરુત્વાકર્ષણ બળ ટૂંકમાં સમજાવો. મિત્રો આ તમારે સમજી લેવાનું રહેશે મિત્રો. ગુરુત્વાકર્ષણ બળ આપેલું છે. કોઈ સિક્કો કે પેન આપણા હાથમાંથી છટકી જાય તો જમીન પર આવીને પડે છે, ઉપર નથી જતું. એના વિશે મિત્રો આઇઝેક ન્યૂટને માહિતી આપેલી છે. સપોઝન વાળો મિત્રો તમને ખબર જ હશે. તો મિત્રો આ હતું આપણું
ધોરણ 8નું વિજ્ઞાનનું એકમ કસોટીનું આપણે જીતો પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોયું આપણે, અને એક નમૂના પ્રશ્નપત્ર છે આમાંથી તમારે ક્વેશ્ચનો મિત્રો આવી શકશે, એની પણ તમારે નોંધ લેવી. અને મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. મિત્રો આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ હવે. જય હિન્દ, જય ભારત.